કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 6માં સમાજમાં પાઠ બીજો આદિમાનવથી સ્થાયી જીવનની સફર. તમે બધા જાણતા જ હશો કે હજારો વર્ષ પહેલાં આદિમાનવનું અસ્તિત્વ હતું. ત્યારે તે લોકો કેવું પોશાક પહેરતા, કેવો ખોરાક લેતા, કેવો વસવાટ કરતા એ આપણે એના વિશે જોશું. જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. બારી પાસે બેસીને તેને રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઉંટલારીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર જોયા. તેણે તેના કાકાને પૂછ્યું, આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે? તેના કાકાએ તેની પીઠ ઉપર હાથ મૂકી કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કહીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી ચાલે છે, અને તું જે વાહનો રસ્તા પર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે. તે પહેલાં હજારો વર્ષ પહેલાંના માનવી પાસે આવવા જવા માટેના કોઈ જ સાધનો નહોતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતા હતા. એટલે કે પહેલાંના સમયમાં લોકોએ એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય તો એ લોકો પગપાળા જતા, કેમકે એ સમયે કોઈ પ્રકારના વાહનો નહોતા, માટે એ લોકો એક સ્થળેથી બીજા સ્થળે ચાલીને જતા હતા. આદિમાનવ ભટકતું જીવન. આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવ. જો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા હતા. માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ, એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્ર કરી ખોરાક મેળવતા હતા. જો કે આ બધું સરળ ન હતું. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ ઉપર હુમલો કરતા, કેમ કે જંગલમાં તો તમને ખબર સિંહ, વાઘ, ચિત્તો, દીપડો ઘણા બધા હોય, તો એનું કંઈ નક્કી ના કહેવાય, ગમે ત્યારે તમારી ઉપર હુમલો કરી શકે છે. વળી દોડવામાં ખૂબ જ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં, એટલે ખોરાકની શોધમાં આદિમાનવ એક સ્થળેથી બીજા અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ફટકતા રહેતા. માનવી આ સમય ક્યાં ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો, કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થયા હતા. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, એ સમયે આદિમાનવ સમજ્યા કે આ વનસ્પતિ ખાવાલાયક છે અને કઈ વનસ્પતિ ખાવાલાયક નથી. કેમ? કેમકે અમુક વનસ્પતિઓ ઝેરી પણ હોય છે, જે ખાવાથી એ સમયે એ લોકોના મૃત્યુ થયા હતા. તેથી તે લોકોને ધીરે ધીરે ખબર પડવા લાગી કે કઈ વનસ્પતિ ખાવાલાયક છે અને કઈ વનસ્પતિ ખાવાલાયક નથી. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવ તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહે ત્યાં તેઓ રહેતા. એટલે કે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યાં પાણી મળી રહેતું હોય એ જગ્યાએ લોકો વધારે પસંદ કરતા હતા. ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને
ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એ શિકાર કરવા માટે કયા ઓજારોનો ઉપયોગ કરતા? તો તેઓ પથ્થર અને લાકડાના હથિયારો ઓજારોનો ઉપયોગ કરતા. ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ થતો. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણયુગ પણ કહેવાય છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આદિમાનવ યુગ હતું એને પાષાણયુગ પણ કહેવાય છે. કેમ? કે એ સમયે આદિમાનવો પથ્થર સાથે સંકળાયેલા હતા. અહીંયા તમને જોવા મળે છે એ લોકોના પાષાણયુગીન હથિયારો, જે પથ્થરોને ઘાટ આપીને તીવ્ર આકાર આપતા, અણીદાર, જેથી શિકાર કરી શકે. ચિત્ર 2.1માં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો. આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ટાંકવા ઉપયોગ કરતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ સમયે કયા કપડાં નહોતા, તે લોકો શું પહેરતા? તો આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા હતા. ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો, આજે આપણો ભારતનો નકશો તમે જોઈ શકો છો. એ નકશામાં તમને લાલ ત્રિકોણમાં જે જગ્યા જોવા મળે છે એ પૂરા પાષાણિક સ્થળ છે. ત્યારબાદ ગ્રીનમાં નવપાષાણિક અને રાઉન્ડ ફિગર છે ગોળમાં, એમાં મહાપાષાણિક સ્થળ છે. તમે જોઈ શકો છો. તો આપણે પહેલાં જ દેખાય છે ભીમ પેટકા, દેખાય છે વિદ્યાર્થી મિત્રો, ઉર્નુલ. ત્યારબાદ આપણે ગુજરાતમાં જો લાગણજ, બરાબર, એટલે કે ભારતના ઘણી બધી જગ્યાએ આવા સ્થળો મળી આવે છે. તમે નકશામાં દર્શાવેલા સ્થળો ધ્યાનથી જુઓ, તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગાએ આદિમાનવ રહેતા હશે. નકશામાં થોડી જગ્યાઓ બતાવી છે, પરંતુ ભારતમાં ઘણી બધી જગાઓમાં તેમના વસવાટ હોવાના પુરાવા મળ્યા છે. જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ વધારે પસંદ કરતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા માટે તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા. પ્રાકૃતિક એટલે શું? કુદરતી. પ્રાકૃતિક ગુફામાં રહેતા. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગાઓ મળી આવી છે. કઈ પર્વતમાળામાં? વિંધ્ય પર્વતમાળા. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગાઓ મળી આવી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે નર્મદા નદી છે એની આસપાસના પ્રદેશમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે. કેમકે આપણે જોયું હમણાં કે આદિમાનવ જ્યાં પાણી મળી રહેતું હોય ત્યાં રહેવાનું વધારે પસંદ કરતા, એટલે કે નદી કિનારે. એમાં જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, ભીમ બેટકા. શું નામ છે? ભીમ બેટકા, જે મધ્યપ્રદેશમાં આવેલી છે, જેમાં આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે. એટલે કે આદિમાનવ સમયમાં પણ સૌથી ઉત્તમ સ્થળ કયું હતું? તો ભીમ બેટકા, જે હાલ મધ્યપ્રદેશમાં આવેલું છે. તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે, જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા હતા. એમાં પાછા રંગો પણ દોરેલા, એ પણ કયા? પ્રાકૃતિક. ધ્યાન રાખજો, ભીમ બેટકાની ગુફામાં કયા કયા ચિત્રો દોરેલા હતા?
तो पक्षीओ, हरण, लाकड़ाना भाला, वृक्षों अने मानवना लगभग 500 जेटला चित्रों मळी आव्या छे जे प्राकृतिक रंगों वडे दोरेला छे। અહીંયા તમને દેખાતું હશે, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ જે તમને દેખાય છે એ છે ભીમબેટકાની ગુફા। વિદ્યાર્થી મિત્રો જો ત્યાંથી જ્યાં તમને અલગ અલગ જગ્યાએ ગુફા જોવા મળે છે એ ગુફામાં એ લોકો વધારે રહેવાનું પસંદ કરતા। સમજાયું વિદ્યાર્થી મિત્રો બધાને? હવે છે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ। દક્ષિણ ભારતના કુર્નૂલમાં મળી આવેલી આદિમાનવની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે। શેના અવશેષ? રાખના। અને ક્યાંથી? કુર્નૂલમાંથી, દક્ષિણ ભારતમાં આવેલું કુર્નૂલ જે આંધ્રપ્રદેશની રાજધાની ગણાય છે, પહેલાં અત્યારે બદલાઈ ગઈ છે, જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે। રાખના અવશેષ છે એટલે સમજી શકાય કે તેઓ અગ્નિથી પરિચિત હશે। આથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો। આથી 11,000 વર્ષ પહેલાં તેમ ઇતિહાસકારો જણાવે છે। અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા। અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે પણ કરતા, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ પણ કરી શકતા। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અગ્નિના ઉપયોગ દ્વારા તેઓ શું કરી શકતા? તો અગ્નિની મદદથી તેઓ માંસ શેકીને ખાઈ શકતા। અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે થતો, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓને પણ પગાડી શકતા હતા, એટલે કે તેઓ પોતાનું રક્ષણ કરી શકતા। અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્ત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર। વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અગ્નિની શોધ પછી શેનું? ચક્રની શોધ થઈ। ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર એટલે કે પેડું બનાવતા શીખ્યા। શેમાંથી? તો ઝાડના થડ અને જાડા લાકડામાંથી। હવે છે અહીંયા બદલાતું પર્યાવરણ। આજથી લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું। દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા। જેમ જેમ તાપમાન વધતું ગયું તેમ તેમ વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો પણ વધતા ગયા। તેને પરિણામે ઘાસ ખાનારા હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી। તૃણાહારી એટલે શું? તો જે માત્ર શાકાહારી હોય એવા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે। તેનો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો। તેઓ આ પ્રાણીઓનો રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો। વાતાવરણમાં થયેલ પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોની સંપર્કમાં તેઓ આવ્યા। સાંભળજો વિદ્યાર્થી મિત્રો, કયા ધાન્યો? ઘઉં, જવ અને અન્ય ધાન્યો। પથ્થરના ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા, ધ્યાન રાખજો, પથ્થરના ઉપયોગથી શું કરતા? તો સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા। કુતૂહલ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી। લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા। નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા, એટલે કઈ જગ્યાએ ધાન્ય ઉગાડતા?
નદીની આસપાસની જગ્યામાં. અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા માટીના ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું, એટલે કે કૃષિ સ્થાયી થઈ ગયું. અને ધીરે ધીરે લોકોના મોટા મકાનો પણ એ લોકો માટીના ઘાસના ગારાના બનાવવા માંડ્યા, અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તેમનો પ્રથમ સાથીદાર કોણ હતો? કૂતરો. તે સિવાય તેઓ ઘેટા બકરા